નમસ્કાર મિત્રો આજના વિડીયોમાં આપણે સામાયિક મૂલ્યાંકન કસોટી જેને કહેવામાં આવે છે એકમ કસોટી જેમાં આજે ધોરણ આઠ ગુજરાતી કુલ ગુણ પચીસ જુલાઈ બે હજાર વીસ એના પેપરના સોલ્યુશન વિશે આપણે આજના વિડીયોમાં માહિતી મેળવવાના છીએ જોઈએ મિત્રો પ્રશ્ન નંબર વન કોવિડ નાઇન્ટીનના લીધે આવેલ લોકડાઉન દરમિયાનના તમારા અનુભવો સાતથી આઠ વાક્યમાં લખો આ રીતનો પ્રશ્ન નંબર વન આપેલો છે અને પાંચ માર્ક્સ મિત્રો તમને આપેલા છે એના જવાબની આપણે વાત કરીએ તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો વિડીયોની અંદર પ્રશ્ન નંબર વનનો જવાબ છે તો કે કોવિડ નાઇન્ટીનના લોકડાઉનના અનુભવો તો કે લોકડાઉન થવાથી બેકારીનો પ્રશ્ન સાર્વજનિક બની ગયો લોકડાઉન થવાથી શાળા કોલેજો બંધ છે લોકડાઉન થવાથી જે પરિવારમાં કુદર દૂરતા હતી તે ત્યારે બધા સાથે જીવન જીવતા થઈ ગયા છે લોકડાઉનની અસર સૌથી વધારે ગરીબ વર્ગને થઈ છે લોકો બેકાર બની ગયા છે શાળા બંધ હોવાથી મોબાઈલનું શિક્ષણ અમને ગમતું નથી ત્યાર પછી આગળ જોઈએ શાળાના ઓરડામાં બેસી અમારે હવે ભણવું છે લોકડાઉન દરમિયાન દૂરદર્શન પર રામાયણ અને મહાભારત જોવાથી ખૂબ જ મજા આવી તો આ પ્રશ્ન વનનો મિત્રો જવાબ હતો જોઈએ પ્રશ્ન નંબર બરાબર પ્રશ્ન નંબર બેમાં આપ્યું છે માંગ્યા મુજબ જવાબ લખો જોઈએ મિત્રો આની અંદર તો કે કાવ્યમાંથી નીચે આપેલા અર્થ દર્શાવતી પંક્તિઓ શોધી લખો તમને ત્રણ પંક્તિ આપેલી છે પહેલી વાત કરીએ કવિ સતત પરિશ્રમ કરતા રહ્યા પરંતુ તેમની મહેનતનું ફળ ન મળ્યું ઘસતા ખર્ચી જિંદગી સારી બરાબર જામગરીમાં તણખો નો પડ્યો ન ફળી મહેનત મારી ચાંદો સળગ્યો સુરત સળગ્યો સળગી આભારી ના સળગી એક અગડ મારી વાત વિપતની ભારી મહાનદિનગારી તો ત્રણ ત્રણ પ્રશ્નના જવાબ તમારા અહીંયા આવી ગયા છે તો એ પછી પ્રશ્ન નંબર ત્રણ તમને મિત્રો આપેલો છે કે જાહેરાત વાંચી તેને આધારે નીચે આપેલા પ્રશ્નનો યોગ્ય ઉત્તર લખો બરાબર તો તમે પેલા મિત્રો વિડિયોને પુશ કરીને આ જાહેરાત વાંચી શકો છો બરાબર જવાબની પણ આપણે ચર્ચા કરવાના છીએ અને જો તમે ચેનલમાં પહેલી વખત આવ્યા હોય અને હજુ સુધી પણ ચેનલને સબ્સ્ક્રાઇબ ન કરી હોય તો નીચે લાલ કલરનું સબસ્ક્રાઈબ ઉપર બટન ઉપર ક્લિક કરી દેજો જેને કારણ તમને આવા નંબર વિડીયોની માહિતી મળતી રહે વાત કરીએ પહેલાં પ્રશ્ન નંબર વન ડિજિટલ પે માર્ગદર્શનની બેઠક ક્યાં યોજવામાં આવી અલગ અલગ ચાર ઓપ્શન છે એનો ઓપ્શન નંબર એ જવાબ આવશે વાણિજ્ય ભવન ઓપ્શન એ સાચો છે પ્રશ્ન નંબર ડિજિટલ પે માર્ગદર્શન બેઠકમાં નીચેનામાંથી કઈ વ્યક્તિ લાભ મેળવી એમાં આવશે પંચોતેર વર્ષ ઓપ્શન નંબર સી ત્રણ નંબર ઉપર ડિજિટલ પે વિશે નીચે પૈકી શું સાચું છે તો જવાબ આવશે અલગમાંથી ચાર તમને આપું છું જવાબ આવશે રોકડને બદલે કાર્ડથી વ્યવહાર કરવો ચાર નંબરનો પ્રશ્ન આ જાહેરાત હતી

જોઈએ મિત્રો ખાલી જગ્યા એમસીક્યુ વાળા પ્રશ્ન આપેલા છે જોઈએ આપણે અનુકૂળ સંજોગોમાં તો બધા કામ કરે પણ ખાલી જગ્યાના સમયમાં કામ કરે તે વિરલ કહેવાય એનો આન્સર આવશે મિત્રો દુર્ગમ શું આવશે ઓપ્શન નંબર બી દુર્ગમ એનો જવાબ છે પ્રશ્ન નંબર બે જુદો પડતો શબ્દ શોધીને લખો તો કે મૂલ્ય શુલ્ક ભાવ નફો અને દર તેમાં જે નફો શબ્દ છે મિત્રો એ અલગ પડે છે એટલે આમાં જવાબ આવશે નફો શું આવશે બરાબર નફો જવાબ આની અંદર આવશે બે નંબરની વાત કરીએ ગાંધીજીના વિદ્યાર્થીઓને ભણવાની અને શિક્ષા કરવાની રીત બે જોડ હતી એના ચાર અલગ અલગ ઓપ્શન આપ્યા છે તો એમાંથી સાચા જવાબની આપણે વાત કરીએ તો આવશે ગાંધીજીની ભણવા ભણાવવાની અને શિક્ષા કરવાની રીત કેવી હતી તો આ તમારો શું થઈ ગયો પ્રશ્ન થઈ ગયો બરાબર ચાલો ચાર નંબરના પ્રશ્નની વાત કરીએ આપેલા શબ્દના ધ્વનિ છૂટી પાડી લખો મહાનલ બરાબર અને પાંચ નંબરનો પ્રશ્ન વ્યંજન સ્વરને જોડી શબ્દ બનાવો બરાબર આ બંનેના જવાબ તમે જોઈ શકો છો વિડિયોની સ્ક્રીન ઉપર મહાન આ વત્તા ન વત્તા અ વત્તા લતા બરાબર આ રીતે પછી પાંચ નંબરમાં વ્યંજનમાં તમે ભેગું કરશો બરાબર સ્વરને એટલે શબ્દ બનશે ખર હચી તો એનો જવાબ હતો જોઈએ આગળ ત્યાર પછી પ્રશ્ન નંબર પાંચમાં આપ્યો છે નર્સ ડોક્ટર હોસ્પિટલ પોલીસ એમ્બ્યુલન્સ સેવાભાવી સંસ્થાઓ સ્વયંસેવકો આપેલા શબ્દોનો ઉપયોગ કરી એક ફકરો તૈયાર કરો મિત્રો પ્રશ્ન સિમ્પલ હતો બરાબર આઈ થિંક તમને આવડી ગયો હશે તો બસ આ હતું ધોરણ આઠ એકમ કસોટીનું ગુજરાતીનું પેપર સોલ્યુશન પચીસ ગુણનું બાકીના એકમ કસોટીના બધા જ ધોરણના વિડીયો મૂકેલા છે બાકી હોય તો નીચે તમને લિંક આપેલી છે તો તમે ચેક કરી લેજો તમારા મિત્રો સુધી આ સોલ્યુશનને પહોંચાડજો એટલે એને પણ ખબર પડે કે એનું સોલ્યુશન કઈ રીતે આવે તો મિત્રો મળીશું નવા વિડીયોમાં નવા એકમ કસોટીના સોલ્યુશન સાથે જા બધાને ગુડ બાય થેન્ક યુ